हेलो विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में हूँ सूत्र आज आप हार्दिक स्वागत करूँ छूँ। आज आप गुजरात सरकार की नवी आवृत्ति मुजब धोरण 8 विषय गणित चैप्टर नंबर 7 राशियों की तुलना में अभ्यास करवाना छे। अपने आगळना वीडियो में से स्वाध्याय 7.1 ना दाखला ने थीयरी पण जोई हती बराबर। तो आ वीडियो में अपने 7.1 पछीनी थीयरी जोवाना छे। ए शुं कीधुं छे के वळतर शोधवुं, कि आपणे वळतर केवी रीते मेळवुं बराबर। आपणे घणी वार जग्याए जोयुं छे के कोई एम के 50% ऑफ अहींया सेल लाग्यो छे, 25% ऑफ, 30% ऑफ, 40% ऑफ। तो आ ऑफ शुं मळे? आपणने जे एने किंमत मारी होय बराबर, के आपणने जो 500 रुपयानी किंमत मारी होय ने एने कीधुं 50% ऑफ, तो आपणे शुं करीए? 500 ÷ 2 50% एटले आना अर्धा। कुल टकावारी केटली होय तो के 100, तो आपने के लिए 50, तो आपने के आप 225 रुपया आप बराबर। 500 अर्धा करिए, 50% ऑफ कीधु एटले 225, कि जे 50% ऑफ आए तो आप 500 ÷ 225 आप, तो आपने शूँ थी गयू? वळतर। के 225 रुपया शूँ मिल्यू? वळतर। के जे आपणे ऑफ हो किंमत आपने आ वळतर मळे बराबर। वळतर से वस्तु छापेल किंमत में आपेल घटाड़ो से, कि छापेली किंमत 500 हो 50% ऑफ के, तो 500 ÷ 225, तो 500 ÷ 225 करें बीजा के मे 225, के किंमत में आपेल घटाड़ो से। तो वळतर ग्राहकों ने वस्तुओं खरीदवा माटे आकर्षवा तो वस्तुओं वेचाण वधारवा माटे होय छे, के पोतानी वस्तु वधारे वेचाय माटे ऑफर आपी दे के 50% ऑफ अर्धी किंमत में लई जाओ, एटला माटे पोतानी बधी वस्तुओं छे ए वेचाय जाय। तो वळतर बराबर छापेली किंमत माइनस वेचाण किंमत। जो छापेली किंमत 500 होय अने आपणे वस्तु लावीए 300 ना, तो वळतर केटलानुं थयुं? 200, के आपणने जे फायदो केटलानो थयो? 200 नो। तो वळतर बराबर केटलुं थाय? तो के छापेली किंमत माइनस वेचाण किंमत। अहीं जो उदाहरण आप्युं छे, एक वस्तुनी छापेली किंमत 840 छे, तेनी वेचाण किंमत 714 छे, तो वळतर अने वळतरनी टकावारी शूँ थाय बराबर? तो वळतर बराबर छापेली किंमत माइनस वेचाण किंमत, तो 840 ÷ 714। हवे टकावारी मेळवानी छे बराबर, तो छापेली किंमत केटली छे? 840, वळतर केटलुं मळ्युं? 126। आपणे कोनुं? वळतरनी टकावारी मेळवानी छे, एटले वळतर केटलुं छे? 126, छापेली किंमत 840 ÷ 100 करवा पड़शे, कारण के आपणे वळतरनी टकावारी मेळवानी छे। वेचाण किंमतनी टकावारी पूछ्युं नथी, वेचाण किंमतने कीधुं होय तो 714 ÷ 840 તો છાપેલી કિંમત હોય એની એને ÷ 100, તો આપણે આને કરીશું તો શું મળશે આપણને? તો કે 15, તો આપણને જવાબ શું મળશે? 15% બરાબર। તમે કરશો 126 ÷ 100 ÷ 840, તમે રકમમાં કરી જોજો કેટલો મળશે? 15 જવાબ મળશે, કેટલા માટે 15% આપણી થઈ જશે। જ્યારે વળતરની ટકાવારી આપી હોય ત્યારે પણ તેમને તમે વળતર શોધી શકો છો, આ ટકાવારી આપી હોય એના ઉપરથી પણ તમે આપણે વળતર મેળવી શકીએ। જો ફ્રોકની યાદી મુજબની કિંમત ₹220 છે, વેચાણ પર 220 20%, એટલા 20% વળતર નક્કી કરેલ છે, તો ફ્રોક પર વળતર અને તેની વેચાણ કિંમત શોધો। આપણે સીધું લખી શકીએ બરાબર, 220ના કેટલા? 20%, 220ના 20%, 20 ÷ 100 સીધું જ મળી જાય। આ 0, આ 0, આ 0, આ 22 ÷ 44, તો આ શું થઈ ગયું? વળતર કેટલું થયું? 44, તેની વેચાણ કિંમત શોધો। હવે હમણાં આપણે સૂત્ર જોયું ને કે વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર। તો વળતર અહીંયા કેટલું મળ્યું? 44, છાપેલી કિંમત કેટલી છે? 220, તો આપણે વેચાણ કિંમત મેળવવાની છે, તો તમે જે છાપેલી કિંમત હોય એમાંથી વળતર બાદ કરી નાખો, કે વેચાણ કિંમત બરાબરની ડાબી બાજુ લઈ લો, તો 220 માઇનસ
44, તમે આ કરશો એટલે તમને શું મળી જશે કે એનો વેચાણ કિંમત મળી જશે બરાબર. શું કરવાનું તો કે જે કિંમત આપણને મળી કેટલું મળ્યું હતું, 72, 72 એટલું મળ્યું હતું 44, તેને આપણે છાપેલી કિંમતમાંથી બાદ કરી નાખીએ તો આપણને જે મળશે એવું જ મળી જશે. વેચાણ કિંમત તો કેટલી મળી, 176 બરાબર. 20% વળતર એટલે 100ની વેચાણ કિંમત પર રૂપિયા 20નું વળતર, તેથી વેચાણ કિંમત રૂપિયા 80 થશે. ત્રિરાશિની કિંમત મૂકશું કે 100ની છાપેલી કિંમત હોય ત્યારે વેચાણ કિંમત રૂપિયા 80 થશે, જ્યારે છાપેલી કિંમત રૂપિયા 1 હોય ત્યારે વેચાણ કિંમત કેટલી થશે, 80/100. તો જ્યારે છાપેલી કિંમત 220 હોય ત્યારે 80/100 × 220 બરાબર. અહીંયા ગુણાકારમાં 1 આવશે અને 80/100 × 220 આ ક્રોસ ગુણાકાર થશે ત્રિરાશિમાં, તો હું મળ્યું 220 બરાબર 176. હવે ટકાવારીમાં અંદાજો જોઈ લઈએ. એક દુકાનનું તમારું બિલ કેટલું છે, 577.80 રૂપિયા. તમને કે 15% વળતર, તો 577ને પોઈન્ટમાં આપ્યું છે કે એના તમારે 15% વળતર કરવું હોય તો આપણે પહેલાં અંદાજો કરી નાખવાનો. 577ની નજીકની કિંમત કઈ, કે 580 બરાબર. તો એને આપણે લખી નાખીએ તો 580/15% કરી નાખવાના. હું કીધું ટકાવારીમાં અંદાજો, જે તમને રકમ આપ્યો એના નજીકનો અંદાજો મારી લેવાનો કેટલા છે, 577/580. તો એના 15%નું વળતર આપે છે તો બરાબર તમે ચૂકવવાના થતા રૂપિયાનો અંદાજ કેવી રીતે મેળવશો બરાબર. પછી હું આપું 577.80 રકમની નજીકના દશક સુધીની અંદાજિત કિંમત લઈ લેવાની. આ એકમ અને દશક 100 સુધી નહીં જવાનું. 577ના તમે 600 કરી નાખો તો ન ચાલે, તમારે 2 અંક સુધી ના નજીક જવું, એકમ અને દશક સુધી. પછી 577ને 400 કરી નાખો તો પણ ન ચાલે, 580 દશ એકમ અને દશક સુધીના સ્થાન ઉપર જવાનું. આ રકમના 10%, તો હમણાં જોતા હતા 580ના 10%, તો × 10/100 કેટલા મળે, 58 બરાબર. 580ના 15 કીધા હોય તો અહીંયા જો કીધા છે 580ના 15%, તો 15/100 15 × 58 કહીએ, 1 8 1 5 5 6 40 + 4 55 25 ને 4 29 8 2 100 ને 1 17 + 5 6 870 તો 870/100 કેટલા છે, 10, તો કેટલા થયા, 87. 15%નો વળતર આપે છે તો ચૂકવવાના થતા રૂપિયાનો અંદાજ કેવી રીતે મળશો, તો કે બરાબર 87. 580 - કેટલા કરી નાખવાના, 87. તો તમારે જે ચૂકવતી રકમ હશે એ ચૂકવવી પડશે. 10 - 7 જાય તો 3, અહીંયા 4, અહીંયા 17, તો કેટલા થયા, 493. 15% તમને વળતર આપે 580 રૂપિયામાં, તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે, 493 રૂપિયા ચૂકવવા પડે બરાબર. હવે કેમ કીધું આ રકમની અડધી રકમ, એટલે કે આની રકમની અડધી રકમ 58 / 2 કરી નાખવાના, તો કેટલા મળે, 29. પછી કે બીજા અને ત્રીજાની રકમનો સરવાળો કરો એટલે રૂપિયા 87 મળશે. બીજું કયું છે, આ 58, ત્રીજો એટલે આ 29, બંનેનો સરવાળો કરો તો કેટલા મળે, 87. આ રીતે તમને તમારા બિલમાંથી 87 અથવા 85 રૂપિયાની છૂટ મળી શકે અને બિલ પેટે ચૂકવવાની કિંમત આશરે રૂપિયા 495 થાય. આપણે કહ્યા 87 કેટલા થાય, 493 અથવા 495. અહીંયા કેમ 577 અને 580 કર્યા, 493 અને 495 નજીકને આપણે અંદાજો કરીને કરી શકીએ બરાબર. આ રીતે તમારે અંદાજાથી પણ તમારે ટકાવારી મેળવવાની રહેશે. હવે છે GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર. કે GST આપણે બધે સાંભળતા હશું કે GST ભરવાનું છે, GST નું રિટર્ન ભરવાનું છે બરાબર, આ બધું સાંભળતા હોય. તે ઉદાહરણ શું કીધું છે કે GST છે ગવર્મેન્ટને જાય બરાબર પૈસા, તો દુકાનદાર છે તમારી પાસેથી એમ કે 400ના આ જોડી કપડાં, બે એક જોડી કપડાં અને 5% GST, 5% GST એક્સ્ટ્રા લગાડે, તો 400ના 5% કરીએ તો કેટલા થાય, 400ના 5% 20. તો તમારે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે,
400 તો કિંમત અને 20 રૂપિયા જીએસટી 5% જીએસટી લગાડ્યો તો 400 ના 5% કેટલા છે 20 તો આ તમારે આ મૂળ કિંમત પ્લસ આ કેટલે 20 છે એમ છે જીએસટી તમારે ચૂકવવા પર કેટલા પડશે 420 બરાબર આપણે આમાં જોઈએ એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત કેટલી છે 450 તેના પર 5% જીએસટી લગાડે છે તો 450ના 5% કરી નાખવાના તો 450×5^100 એટલે મળે 22.50 એને 450માં ઉમેરી દેવાના મૂળ કિંમતમાં જે છાપેલી કિંમત હોય એમાં બરાબર 450+22.50 તો 472.50 મળી ગયું બરાબર તો કેટલા ચૂકવવા પડશે બિલની રકમ કેટલી આવશે 472.50 એ જ રીતે 2240માં 12% જીએસટી સાથે એર કૂલરની ખરીદી કરે છે 2240માં છે એ 12% જીએસટી લગાડીને બિલની કિંમત 2240 આપી દીધી કેમાં બિલની કિંમત આપણે જીએસટી લગાડીને 472 લાવ્યા 472 થઈ અને મૂળ કિંમત છાપેલી કિંમત કેટલી હતી 450 તો અહીંયા કયું આપ્યું છે 2240 છે એ બિલની કિંમત આપી દીધી છે તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો અને ટેક્સ કેટલો લગાડ્યો છે 12% બરાબર તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત મેળવવાની છે આપણે જોઈએ કે હંમેશા કેટલા કુલ ટકાવારી કેટલી હોય 100 તો 100% એ 12% છે જીએસટી લાગે તો 100 રૂપિયા કેટલા લાગે 12 રૂપિયા તો ટોટલ કેટલા થાય 112 જીએસટીમાં 100 રૂપિયા એ 12% જીએસટી એટલે 100 રૂપિયા કેટલા એક્સ્ટ્રા બીજા 12 દેવા પડે તો કુલ કેટલા દેવા પડશે 112 ત્યાં જો લખ્યું છે કે કિંમત રૂપિયા 100 હોય તો જીએસટી લગાવ્યા સાથેની કિંમત 112 થાય પણ ધારણા કરી લઈએ કે ધારો કે જીએસટી પહેલાંની કિંમત છે રૂપિયા 100 છે તો જીએસટી બાદની કિંમત 112 થશે તો જીએસટી સાથેની કિંમત 112 હોય ત્યારે મૂળ કિંમત 100 તો જીએસટી સાથેની કિંમત 2240 હોય તો મૂળ કિંમત કેટલી તો આ બંનેનો ત્રિરાશી મૂકી દઈએ 2240×100/112 જવાબ કેટલો મળ્યો 2000 તો આપણે ત્રિરાશી મૂકીને પણ આવી રીતે પણ મેળવી શકીએ કે જીએસટી બિલમાં ઉમેરી દીધું હોય અને તમને જીએસટી વગરનું કેટલો રકમ હશે કિંમત એ મેળવવાનું કીધું હોય તો પણ મળી જાય બરાબર તો આ જે રીતે તમે શું આપ્યું સલીમ એક વસ્તુ 784માં ખરીદે છે 12% જીએસટી સામેલ છે જીએસટી ઉમેર્યા પહેલાં વસ્તુની કિંમત શોધો જે આપણે ઉપલા દાખલામાં જોયું કે અહીંયા કેટલું હતું 18 અહીંયા પણ 12% જ હતું હા આપણે 12×112 આમાં પણ ત્રિરાશી લગાડો એટલે થઈ જશે બરાબર તો આપણે હવે પછીનો સ્વાધ્યાય છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો